તો મિત્રો આજે આપણે જાણીશું કે ધોરણ તમે દસ અને બાર પાસ કરેલું છે તો જો તમારે પોલીસ આર્મી એરફોર્સ નેવીની તૈયારી કરી હોય સરકારી ભરતીની તૈયારી કરી હોય તો એક ટ્રેનિંગ સેન્ટર છે તો એની અંદર તમે ધોરણ દસ અને બાર પાસ માટે જઈ શકો છો ટ્રેનિંગ દરમિયાન જ્યાં તમને ટ્રેનિંગ આપવામાં આવશે પરીક્ષાને લગતી તૈયારી કરવામાં આવશે સાથે સાથે તમને પગાર પણ ચૂકવવામાં આવશે તો મિત્રો એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો આપણે વિડીયોમાં જોઈએ કે આર્મી એરફોર્સ નેવી પોલીસ ભરતી માટે સ્ટાઈપેન્ડ સાથે ટ્રેનિંગ મળશે એટલે કે ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને પગાર પણ તમને આપવામાં આવશે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે આર્મી એરફોર્સ નેવીને અર્ધ સરકારી દળો પેરા મિલિટરી ફોર્સમાં તથા પોલીસ ફોર્સમાં તમે જોડાવા માગતા હોય તેવા ઉમેદવારોને પૂર્વ શારીરિક તેમજ માનસિક સંસ્થા માટે ધનિષ્ઠ તાલીમ આપવામાં વિના મૂલ્યે નિવાસી તાલમ આયોજન કરવામાં આવ્યું છે તો આની અંદર આપણે વાત કરીએ કે જે પણ ગુજરાતના યુવાનો છે સંરક્ષણ સેવા પેરા મિલિટરી ફોર્સ અથવા પોલીસ ફોર્સમાં વગેરેમાં જોડાવા માગતા હોય એવા મિત્રો માટે બહુ જ સારા સમાચાર છે તો આ સગવડો બાદ અજ્ઞાન પ્રવૃત્તિ હોવાને કારણે ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાઓ પણ પુરાયેલી રહે છે તો ગુજરાતના યુવાનોને ભરતી થાય તે માટે આર્મી એરફોર્સ નેવી અર્થ સરકારી દળો પેલામિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સની અંદર વગેરેની જગ્યાઓ માટે શારીરિક સંસ્થા ધરાવતા નિયત કરેલી જરૂરિયાત લાયકાત તો મિત્રો એની અંદર લાયકાત આપણે શું હોવી જોઈએ એના વિશે વાત કરીએ કે ધોરણ દસ પાસ જેમને કરેલું છે અને એમની ઉંમર સાડા સત્તરથી એકવીસ વર્ષની છે તો એ ટ્રેનિંગમાં જઈ શકે છે અને ધોરણ બાર પાસ કરેલું છે તો એમની ઉંમર સાડા સત્તરથી લઈને ત્રેવીસ વર્ષની છે એ ટ્રેનિંગ માટે જઈ શકે છે તો ત્રેવીસ વર્ષ ધરાવતા યુવાનો શારીરિક માનસિક ક્ષમતા તથા લેખિક પરીક્ષા માટે ધનિક તાલીમ આપવામાં આવશે તો ઉમેદવારોની યાદી રોજગાર કચેરી દ્વારા તૈયાર કરવા માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધી સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી ઊંચાઈ વજન શારીરિક ક્ષમતા વગેરે ટેસ્ટ કરાવી લે લેવો જોઈએ તો મિત્રો તમારા નજીકના જે છે જે પણ ઈચ્છુક ઉમેદવારો હોય એમને જે ગાંધીનગરની જિલ્લાની રોજગાર કચેરી છે ત્યાં જઈને તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે તો એના માટે તમારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં સવારે અગિયારથી પાંચ વાગ્યા સુધી તમારે આ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો ફોર્મ જ્યારે પણ તમે ભરવા જાઓ ત્યારે તમારી ઊંચાઈ વજન અને શારીરિક ક્ષમતા વગેરે ટેસ્ટ લેવાની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે તો મિત્રો તાલીમ વિના વિનામૂલ્યે છે તો એક ઉમેદવારોને દીઠ સો રૂપિયા લેખી આપવામાં આવશે તો મિત્રો આ તાલીમ ત્રીસ દિવસ માટે છે એટલે કે ત્રીસ દિવસના ત્રણ હજાર રૂપિયા તમને ચૂકવી અને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે એની અંદર તમને પ્રાથમિક કસોટી છે ટેસ્ટ છે તમામ પ્રવૃત્તિઓનું અહીંયા ધ્યાન રાખીને તમને ટ્રેનિંગ આપવામાં આવશે જેથી આવનારા સમયની અંદર તમે પોલીસ ફોર્સ અથવા આર્મી એની અંદર તમે જોડાવા માગો તો તમને એની અંદર જોડાવા માટે બહુ જ સફળપૂર્વક તમે પ્રયાસ કરી શકો તો મિત્રો રહેવા જમવા માટે પણ વિનામૂલ્ય છે તો મિત્રો આપણે જાણીએ કે ત્રીસ દિવસની તાલીમ છે તો ત્રીસ દિવસનું તમને જમવાનું રહેવાનું એ પણ મફત મળશે અને સાથે ત્રણ હજાર રૂપિયા તમને વેતન પણ આપવામાં આવશે આ માટે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો એની અંદર પાસપોર્ટ એન્ટ્રી પ્રૂફની જેરોક્ષ એટલે કે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ અને તમારી એલસી છે એ તમારે લઈ જવાની રહેશે અને જે જિલ્લા રોજગાર કચેરી છે એ અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહેશે અને સાથે પત્ર પણ આપવાનું રહેશે કે હું આ ટ્રેનિંગમાં જોડાઈ રહ્યો છું એટલા ક માટે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે હું સહમતી આપું છું કે ત્રીસ દિવસની ટ્રેનિંગની અંદર હું સફળતાપૂર્વક ટ્રેનિંગ લઈશ અને પરીક્ષા પાસ કરીશ તો મિત્રો જે પણ ઉમેદવારો ઈચ્છુક હોય અને ધોરણ દસ અને બાર પાસ કરેલું હોય અને સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો એમના માટે ખૂબ જ સારા સમાચાર છે તો આ વિડીયો ગમે તો લાઇક શેર અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગર્ભ ગુજરાત